अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रिलेटिव सत्य वालू है, हूँ वारंवार कहू छू के आमा ऊंडा उतरशो एना करता कुदरती रचना जोया करो ने बस, पछी कोई विकल्प ज नहीं ने। आपने कुदरती रचना जो पछी विकल्प करो, बाकी जो आप पूछवाड़ा में उतरशो ने बल भला तमने कंफ्यूज करे। माटे मैं कीधु के आ दुनिया में भिखारी ना थजो। शू कीधु? हूँ कई आप सकू छू જે હોય તે પણ એવી ભાવનાથી જીવજો, બાકી જો લેવા માટે ગયા તો દુનિયામાં તમે વેચાઈ જવા ન છો। દુનિયાના લોકો તમને કોઈ પણ રીતે ખરીદવા તૈયાર છે। શું કીધું? ખરીદવા। કારણ કે એટલું ધ્યાન રાખજો કે આ જીવન, આ બાહ્ય જીવન સોદો છે, એક એક આપે છે ને તો લેવાની અપેક્ષા એ આપે છે। માટે આજે આપે છે કદાચ સારું લાગે છે, પણ લેવાની અપેક્ષા છુપાયેલી છે। માટે કીધું કે જગતમાં જીવનમાં આપનારા બનજો, જે બને તે, પૈસા ના તો સલાહ, પણ આપનાર લેવું છે દાનત રાખશો ને તો ફસાવાનું આવશે, લેવાની દાનત રાખશો તો ફસાવું પડશે। આ જગત એવું છે ને, આ જગતમાં મોટા મોટા ભર ભલા બુદ્ધિશાળીઓ બુદ્ધુ તારે ભર્યા છે કે જયારે સ્ટોક માર્કેટ માંથી કમાવા ગયા, જો બધા વગર મહેનત પ્રોફિટ, વગર મહેનત લોસ બી જાય, દરેક વસ્તુ ના બે સિક્કા હોય કે નહીં, તમે એક જ વસ્તુ ને માન્ય કરો તો કેમ ચાલે સાહેબ, પ્રોફિટ બી હોય ને લોસ બી હોય। સવારે આપણે વાત કરતા આમ તો બધા સત્સંગમાં નીકળે છે આપણે કે કુદરતી રચના જોવાનું, અને પછી આપણે એનું અપગ્રેડેડ લેવલ કહીએ છીએ કે કુદરતી કાનૂન। ના, એક કોન્સેપ્ટ તમે બધા સમજી લો, હું કુદરતી રચના જોવાનું તમને એટલા માટે કહું છું કારણ કે ઇટ્સ અ ફેક્ટ, નથી જોતા તો ધીસ ઇઝ યોર મિસ્ટેક। બરાબર, હું કઈ નવું ક્રિએશન નથી કરતો, છે જોવાનું કહું છું, નથી જોતા એ જ મિસ્ટેક છે। કુદરતી રચના નહીં જોવો તો કુદરતી રચના જવાબ છે અને છે હું તમને કહું છું, એટલે હું કઈ નવું પ્રોજેક્શન નથી કરતો, છે અને એજ રીતે કહું છું કે આ જોવો તો જ એનું સોલ્યુશન છે, હું એમ કહું છું। હવે ના જોવું કે ના જોવું એ તમારી મરજી છે, પણ હું ફેક્ટ આ જેવું કહું છું, હું નથી કહેતો બધા કુદરતી જોવાનું તો પણ કુદરતી રચના છે, અને તમે નહીં જુઓ તો પણ, માટે જો જોશો તો તમે પાસ થશો, નહીં જુઓ તો ફેલ થશો, બીજો કોઈ રસ્તો નથી, એટલે ફેલ થશો તો ક્યાં પાપ અને પુણ્ય નો ભોગ મોટો છે, રાગ અથવા દેશ પ્રમાણે સફરિંગ છે, અને સફરિંગ ના બે પ્રકાર, પાપ અને પુણ્ય અથવા સુખ અને દુઃખ, બસ બીજો કોઈ રસ્તો નથી। આ સિમ્પલ કેટેગરી છે, એટલે કુદરતી રચના જોવું એ કે મહેનત નું કામ નથી, હકીકત છે, પણ એ હકીકત મોહ ને કારણે ઢંકાઈ ગઈ છે, એને હું રીઓપન કરું, હું કે ક્રિએટ નથી કરતો। એટલું ધ્યાનમાં રાખવાનું કે આ જગતમાં કોઈ પણ વસ્તુ નવું ક્રિએશન કરી શકતો નથી, ના કરી શકે। ખ્યાલ આવ્યો? જે માણસોની કલ્પનામાં છે એ ભૂતકાળ ભવિષ્યમાં એ હકીકત આવે છે, મિકેનિકલ, પણ મૂળ રો મટીરિયલ તો કુદરતનું છે। કોણ છે? એટલે ઠીક છે, પોઈન્ટ ક્લિયર છે, પ્રશ્ન થોડો અલગ હતો એમાં, જે સ્ટેજીસ આપણે કહીએ છીએ ને કુદરતી રચના જોવું અને કુદરતી કાનૂન, પછી આપણે એના અપગ્રેડેડ લેવલ પર કુદરતી કાનૂનથી આપણે જોવું અને છ તત્વો જોવા, આપણે ત્રણ ગ્રેડેશન પાડ્યા છે। એક વાત આપણી હમણાં એવી થઈ જોવું અને જાણવું, હવે મારા અનુભવ પ્રમાણે મને એવું લાગે કે આપણે જેમ કીધું ને કે એક વાક્ય બોલ્યા, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, આપણે આ રીતે વી સ્ટાર્ટ એઝ અ પ્રાઇમરી વી સ્ટાર્ટ ટુ કે ભાઈ મારે દરેક અવસ્થાને કુદરતી રચના જોવી છે। હવે
આ એટલે આપણે જોવું એટલે તમે હમણાં મને સવારે એક્ઝામ્પલમાં બતાવ્યું કે પેલી ગોળીઓ છે આપણે જોઈ, અને એને બી આપણે જોયું જ કીધું, પણ ગોળીઓનો કલર જોયો, ગ્રીન કલર જોયો, ઓરેન્જ કલર જોયો, એ બધું જોયું આપણે, એને પણ આપણે જોયું જ કીધું. એટલે હવે અને બીજો મારો એક્સપિરિયન્સ એવું બોલે, જોવા જાણવાની ડેફિનેશન તમને પેલા એક, હા તમે પર્ટિક્યુલર પૂછો છો એટલે, હા દાખલા તરીકે એક વર્ષનો છે છ મહિનાનો બાબો પંખો જુએ છે, જુએ છે, અને 25 વર્ષનો બાબો પંખો જુએ છે, જુએ છે, તો આકાર બંને જુદો જુએ છે કે એક જ જુએ છે? સેમ જ છે. પણ એ પંખાનું જ્ઞાન કોને છે? 25 વર્ષ પહેલા એને જાણ્યું છે, એને જાણ્યું છે, એટલે એ જોયું છે, એટલે જોયું. એટલે હવે એટલે આપણે જે જોવાની વાત કરીએ છીએ, મને અને મારો અનુભવ હમણાં એવું બોલે છે કે જ્યાં સુધી આપણી જે અજ્ઞાન બિલીફ હોય, એ અજ્ઞાન બિલીફમાં આપણે આમ ખાલી વાક્ય મૂક્યું કે કુદરતી રચના જોવું છે, તો સ્થૂળ પ્રસંગોમાં જ્યાં આપણી બિલીફ ના હોય એને જોવું સહજ છે. એટલે સપોઝ આ બહારના પ્રસંગો જેમાં આપણી બિલીફ નથી, યસ, એને આપણે જોવું સિમ્પલ છે કે ભાઈ આ કુદરતી રચના છે અને તમારે અંતસ્કરણમાં ડાયજેસ્ટિવ થઈ જાય, પ્રતિષ્ઠિત અર્થમાં એને સ્વીકારી દી લે. પણ જેમાં આપણી અજ્ઞાન બિલીફ હોય અને અમુકમાં અજ્ઞાન બિલીફ હોય, ગાઢ હોય, ઇન્ટેન્સિફાઈડ હોય, એક જે બી બિલીફ છે એમાં ઇન્ટેન્સિફાઈડ હોય, અને એમાં આપણે આ વાક્ય મૂકીએ કે મન વચન કાયા કુદરતી રચના છે, કે આપણે મૂકીએ છીએ તહીં એને સ્વીકારતું નથી, અંદરનું અંતસ્કરણ સ્વીકારતું નથી. હવે આજે તમે સેકન્ડ લેયર કીધું ને, અને મારો અનુભવ એવું બોલે છે કે જ્યાં સુધી એ સેકન્ડ લેયર ક્લિયર નહીં થાય ને, કે એ બિલીફને જે રીતે એને માન્યું છે, જ્યાં પેલું બીજું લેયરમાં જે ડિફરન્સ આવે છે કે જ્યાં આપણે જૂની માન્યતા પ્રમાણે એને એડજસ્ટ નથી થતું, ત્યાં જૂની માન્યતા પ્રમાણે એડજસ્ટ નથી થતું, બરાબર. એટલે સપોઝ આપણી અંતસ્કરણ સ્વીકારતું નથી, જ્યાં અંતસ્કરણ સ્વીકારતું નથી, અને આપણે જ્યાં સુધી એ સ્વીકારતું નથી અને એની સામે કઈ રીતે કુદરતી કાનૂન પ્રમાણે આ કુદરતી રચના છે એનો ફોડ નહીં પડે ને, ત્યાં સુધી કુદરતી રચના એ સ્વીકારી નહીં શકે. એટલે મને એવું લાગે કે પહેલું જે વાક્ય છે ને, એ પ્રાઇમરી લેયર પર કે જ્યાં બિલીફ નથી એના માટે સિમ્પલ છે, પણ એ સમજવું એટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે એ કુદરતી કાનૂન આપણે નહીં સમજીએ ને, તો ત્યાંથી એ બિલીફમાંથી છૂટા પડવું ઇમ્પોસિબલ જેવું લાગે. કે આ સપોઝ મારી આઈસ્ક્રીમ ખાવાની બિલીફ છે અને આઈસ્ક્રીમમાં આનંદ આવે છે, તો એ આઈસ્ક્રીમ ખાવાની બિલીફ અને એમાંથી આવતો આનંદ એને તોડવા માટે કે આમાં પરમનન્ટ સુખ નથી, કે આના આધારે થયું, આના આ બિલીફના આધારે મને આઈસ્ક્રીમનું આવે છે, અને એ જ્યાં સુધી મને સમજાય નહીં પૂરેપૂરું ક્લિયર, ત્યાં સુધી એમાંથી જુદો નહીં પડી શકું. એટલે આપણે જે લેયર્સ કહીએ છીએ અને એમાં આપણે આ જોવું ને જાણવું, તમે જેમાં પંખાનો આકારનું બોલ્યા કે પાંચ વર્ષનો છોકરો પંખાને જોયો અને 25 વર્ષના છોકરાએ પંખાને જોયો, પણ એનું જાણવામાં પણ અલગ છે. તો આપણે આમાં જે કુદરતી રચના બોલીએ એને જોવું અને પછી એને જાણવા તરફ સુધી જે જઈ રહ્યા છે જે કુદરતી રચનાને છો, એને થોડો વધારે ફોડ પાડો ને તમે. આમાં શું સમજાવો, તમારો પ્રશ્ન હું સમજી ગયો. પ્રશ્ન એ છે કે 5 વર્ષનો બાબો કેરી, 6 મહિનાનો બાબો કેરી જોવે છે અને 25 વર્ષનો છોકરો બાબો પણ કેરી જોવે છે, પણ 25 વર્ષના બાબાને જાણતા હોવાથી મોં થાય છે અને 6 મહિનાના બાબાને મોં થતો નથી જોવા છતાં. એટલે જોવા પછી જાણવાની પ્રક્રિયા છે ત્યાં ઇમ્પોર્ટન્સ આવે છે, બરાબર છે. એમ અહીંયા જ્ઞાનમાં પણ કુદરતી રચના જોવું એ પ્રાઇમરી છે, પ્રાઇમરી છે, પણ કુદરતી રચના પાછળ કુદરતી કાનૂન અને 6 તત્વો રહેલા છે એ જાણવું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એક્સેપ્ટ યોર ઈગો. એ તમે જે હમણાં બોલ્યા એ જે કુદરતી કાનૂન એ જાણવા પડામાં જાય છે ને, કુદરતી કુદરતી કાનૂન અને 6 તત્વો બે, હા બંને જાણવા પડે, યુ હેવ ટુ રિયલાઈઝ ઇન અ કુદરતી રચના. પણ એનું પેકેજ જ કુદરતી રચના નથી સાહેબ, એ આખાની સમજ્યું તો પેકેજ કુદરતી રચના થયું. પેકેજ કુદરતી રચના એ પહેલું છે, પણ ડિટેલિંગ નહીં કરો તો તમે એક્સેપ્ટ નહીં કરો. પણ ડિટેલિંગ વગર એ પેકેજ બને જ કેવી છે સાહેબ, જો પેલું પાછલું દર્શન ના હોય? નહીં, ડિટેલિંગ વગર પેકેજ ના બને એવું નથી કહેવાનું. તમારો ઈગો અથવા તો તમારી બુદ્ધિ ત્યારે એક્સેપ્ટ કરશે કે એને કન્વિન્સ થાય. પછી આમાં શું થાય સમજાવ તમને, આમાં શું થાય કે કોઈ પણ પ્રક્રિયા મિકેનિકલ થઈ જાય તો ઇફેક્ટ રહેશે. એ તો કબૂલ. એક મિનિટ, હવે જ્ઞાની પુરુષ દાદા ભગવાને પોતાના અનુભવથી કહ્યું કે આ જગત
વ્યવસ્થિત શક્તિ છે. એક્ઝેક્ટલી. એટલે એમના અનુભવમાં આપણને કોઈ ક્વેશ્ચન જ નથી. બરાબર. પણ એમને આપણને કીધું આગળ કે તમારે વ્યવસ્થિત જોવાનું છે તો ત્યાં બદલ છે. હા. કારણ કે આપણી પાસે પ્રોસેસ. હું એટલે જ કહું છું તમને કે જે રીતે દસમું ધોરણ જે પાસ છે એમાં 1-8, 1-9 સુધી એ માણસ કમ્પ્લીટ સમજેલો છે, પાસ છે, એટલે જે દસમું પાસ છે. બરાબર છે. તો કુદરતી રચના જયારે આપણે કહીએ છીએ ત્યારે 3-3 નો સરવાળો થઈને જ કુદરતી રચના સમજવાની છે. એનો મતલબ તો એવો થયો કે કુદરતી રચના જ નથી સમજાય એટલે પેલું નથી સમજાયું. એટલા માટે કે સમજવાની કુદરતી રચના જ છે. પણ જ્યાં સુધી તમે પ્રક્રિયા સમજતા નથી ત્યાં સુધી તમારો પીવો 100% બધામાં ન્યુટ્રલ રહી શકતો નથી. આ શબ્દ જ્ઞાન હોવા છતાં અનુભવ જ્ઞાનમાં ટ્રાન્સફર થશે ને અનુભવ જ્ઞાનમાં ત્યારે ટ્રાન્સફર થશે. પ્રોસેસ આ વ્યવસ્થિત શક્તિ જો કુદરત કુદરતી કાવને કુદરત એટલા સમજો તો વ્યવસ્થિત સમજવાનું છે. પ્રશ્ન રીત નથી એ તકલીફ છે. આન્સર ઇઝ કરેક્ટ બટ યુ ડોન્ટ નો ધ પ્રોસેસ. તો પછી એક એક આમાં એક બીજો પ્રશ્ન એવો થાય કુદરતી રચના જોઈ તો પછી જાણવાનો ભાગ કયો રહ્યો? કુદરતી રચના જે જોવે છે એ જાણે છે ત્યારે તો એક્સેપ્ટ કરે છે કે આ કુદરતી રચના છે. કુદરતી રચના એક જ શબ્દ પકડી રાખીએ છીએ આપણે તો ઇન્સ્ટન્ટ સોલ્યુશન છે. એ તો છે. પણ એ સોલ્યુશન જો લાંબુ નહીં ચાલે કારણ કે પછી તમારી બુદ્ધિ જયારે પ્રશ્ન પૂછશે ત્યારે એને આન્સર આપવો. કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપયોગ કર્યા પછી કુદરતી રચના જુઓ છો તો એ પ્રશ્ન નથી. બરાબર. કુદરતી રચના શબ્દ મિકેનિકલ વ્યવસ્થિત શક્તિની જેમ થવો જોઈએ ત્યાં જાણવા પણ આવે છે. હું તમને એ જ કહું છું કે જો આ વસ્તુ સમજાણ પૂર્વક કુદરતી રચના સમજાય છે, સ્પંદન ઉભા થતા નથી, કસાય ઉભા નથી થતા, તો પછી જાણવાનો ભાગ કોઈક બીજો રહે છે. પણ એ અંદર જણાય તો જ આવું રિઝલ્ટ આવે. ના, તે વખતે ઘણી વાર એક મિનિટ. આજે તમે યુટ્યુબ ઉપર આપણા વિડીયોઝ આવે છે સત્સંગના, એ તમે સાંભળજો. ઇવન તો હમણાં સત્સંગમાં પણ જે સારા સાથે સારું સત્સંગ આવો સાંભળજો. બધાને કુદરતી રચના ની વાત સમજાઈ ગઈ છે. પણ કુદરતી રચના ની વાત જે એ લોકો એપ્લાય કરે છે તેમાં કુદરતી કાનૂન અને કુદરત મિસિંગ થઈ જાય છે. એના આધારે પ્રશ્ન આઉટસ્ટેન્ડિંગ રહે છે. પછી પાછો આમ જાઓ તો પછી ડરી જાય છે. કારણ કે પ્રોસેસ નો ઉપયોગ કરતા નથી. જાણવા પણ આમાં નથી, જોવા પણ આમાં છે કે કુદરતી રચના જોઉં છું પણ મને આ પ્રશ્ન ઉભો થાય છે. કેમ? તો કે પ્રોસેસમાં નથી ને. પણ મેં પહેલા કીધેલું કે વિજ્ઞાન એ મિકેનિકલ હોતું નથી. વિજ્ઞાન ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ ને વિજ્ઞાનમાં પ્રોસેસ તો ઇમ્પોર્ટન્ટ છે, શબ્દનું નહીં. બરાબર છે. એ ત્યાં સુધી મારે શું સમજવું હતું કે કોકની જોડે જયારે ચર્ચા કે એવું કંઈક થાય ત્યારે જોવું અને જાણવાના જે બંને ભાગની જે વાત કરીએ છીએ ને, તો આ રીતે જે કુદરતી રચના જયારે જોઈ, મેં એ તમને કીધું, મારા અનુભવ પણ મેં આપને કીધો, તો ત્યારે જાણવા પણવાનો ભાગ રહી જાય છે. ત્યારે મને હજુ શું થાય છે કે કોઈ વખત તે વખતે હું જે શુદ્ધાત્માના ગુણ છે એ એટ અ ટાઈમ નથી વર્તા હતા કે નથી હાજર રહેતા. તો ત્યાં સવારે બી જે મારી વાત હતી એ જ હતી. હું તમને એ એંગલ પર પૂછું છું કે ત્યાં કઈ કચાશ રહે છે હજુ ને એનું પરિણામ શું મળે કે આ કુદરતી રચના જોવાથી કસાય ઉભા ના થયા તો કેટલા પર્સન્ટ હું પાસ થયો ભણાવું ને જાણવાવાળો ભાગ હજુ કેટલો રહી ગયો એમાં એ સમજવા માંગુ. જે જોયું હા એમાં તમને જણાઈ જવું જોઈએ કે આ જોયું છે એમાં મારી દ્રષ્ટિ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ ક્યારે આવે કે જ્યારે કુદરતી રચના કાનૂન અને 6 તત્વોથી અવસ્થાથી તમને સ્પીડીલી ક્લિક થઈ જાય તો પછી ક્વેશ્ચન નથી. કુદરતી રચના તો છે, મિકેનિકલ શબ્દ આવવો જોઈએ. ચેન્ટિંગ નથી, બિલકુલ નથી. બીજા શબ્દમાં કેવું હોય તો એવું કહી શકાય કે ખરેખર જો તમને સામેવાળો અકર્તા સમજથી હોય દર્શનથી અને નિર્દોષ દેખાતો હોય તો પણ આ જ રિઝલ્ટ મળવાનું છે. આના માટે મેં એક એક્ઝામ્પલ લોકોને આપ્યા છે ભૂતકાળમાં, કદાચ જૂના સત્સંગમાં કદાચ કેટલાય સાંભળ્યા પણ હશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જોવું અને જાણવું. એના મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા છે. હસબન્ડને હસબન્ડ તરીકે જોવું કે વાઇફને વાઇફ તરીકે જોવું, ઇટ્સ અ ફિઝિકલ મેટર. બરાબર. તમે જાણો છો તો યુ નો ધ ડિટેલ ઓફ ઇઝ
નેચર. સો ધેટ ઇઝ વોટ ઇટ કોલ્ડ એ જાન માટે આવી આ વાઇબ છે. વાઇબ મતલબ ઇટ નો વર્ડ. હા હા બરાબર. વાઇબ એટલે એનો સ્વભાવ આવો છે, એની વાણી આવું છે, વર્તન આવું છે. ઇટ શુડ બી કોલ્ડ એ ટાઇટલ ઓફ વાઇબ. વાઇફ ઇઝ નોટ અ વર્ડ. બરાબર છે. એટલે એને જોવા પાછળ જાણવા પણ છે. એક્ઝેક્ટલી. જ્યારે યુ કેન આઈડેન્ટિફાય પર્સન. દ્રષ્ટિ જેટલી ચુકાય છે કે એ ઉપયોગ જેટલો ચુકાય છે તો એ કેટલા અંશે આપણને ક્લેરિટી ના થાય, એટલું ક્લેરિટી ના થાય, એટલે એટલું આપણને આપણા વિઝન ની અનક્લેરિટી ના થાય. એનું ફળ મને શું પ્રાપ્ત થશે? ડાઉટફુલ. પાવરફુલ હોય કે લાખો કરોડો રેવોલ્યુશન હોય, ધીમે ધીમે પ્રોગ્રેસ થાય. આજે એક સેકન્ડ માં તો આખા દુનિયામાં ચક્કર ફરી આવે એટલે સાર કામ લે. એની પ્રોસેસ છે, એની મેચ્યોરિટી બતાવે, એના વિઝન ની મેચ્યોરિટી. એ વર્ડ નથી, બરાબર છે. એમ તમારે પણ આ રીતે એપ્લિકેશન કરી તમારું વિઝન મેચ્યોર કરવાનું છે. એપ્લિકેશન ઈઝી છે. હા, તો એ હજુ બી જ્યાં જ્યાં જે ચુકાય છે કે જે શુદ્ધાત્માના ગુણો હાજર વર્તાવા જોઈએ એ નથી વર્તાતા એવરી ટાઈમ, ઘણા બધા પ્રસંગમાં નથી વર્તાતા, તો એના માટે બી આ પ્રોસેસ આની આ જ રહેશે. આ જ પ્રોસેસ, કારણ કે તમે સમજ્યા નહીં. એક વસ્તુ છે કે તમે કીધું કે આને આવડત નથી, એ આવડત નથી, એ જેના પ્રકાશમાં જુઓ છો એ જ અનુભૂતિ વાળો છે. આત્માની ગુણો ની જયારે ભજના બોલો ત્યારે સબ્જેક્ટ બોલો, પેન્ટિંગ ના કરો, અનુશક્તિ વાળો એવું ના બોલો. બરાબર છે. પ્રકૃતિ પાસે લિમિટેડ જ્ઞાન છે, હું અનંત જ્ઞાન વાપરું છું. પ્રકૃતિ પાસે લિમિટેડ દર્શન છે, હું અનંત દર્શન વાળો છું. પ્રકૃતિ પાસે લિમિટેડ સુખ છે, હું અનંત સુખ વાળો છું. પ્રકૃતિ વિનાશી છે, હું અવિનાશી છું. છે તો એ કાલિયુગમાં વિનાશી અવિનાશી ઇટ્સ મિકેનિકલ. વિનાશી ની સામે હું અવિનાશી, ઇટ્સ અ મેટર ઓફ યોર અવેર. ચોક્કસ. એટલે કાઉન્ટરવેટ આપવું જ પડવાનું છે. પણ એ આ જ પ્રોસેસમાં ઓવર અ પીરિયડ કુદરત જ મને પૂરું પાડશે એ દર્શન. મેં સવારે પ્રોસેસ શીખવાડે. હા, એક એક વસ્તુ ને પહેલા અલગ અલગ પ્રેક્ટિસ થી જુઓ, પછી ધીમે ધીમે બધી વસ્તુ જોડો, એમ કરતા તમારું વિઝન શું બનાવો, મેચ્યોર. પછી ફૂલ વિઝન નો ઉપયોગ કરો. ધેટ ધ વે યુ ડેવલપ યોર વિઝન. એકદમ બધું જોવા જશો તો નહીં આવે, કારણ કે એટલી મેચ્યોરિટી નથી. શું નથી? રિવોલ્યુશન આપણે એટલા ફાસ્ટ કરતા નથી એટ એ ટાઈમ. કેમ નથી કરતા? કારણ કે મેચ્યોરિટી નથી. આમાં ફિઝિકલ પ્રોસેસ નહીં, બિલકુલ બિલકુલ તમારા જ્ઞાન દર્શન ની પ્રોસેસ છે. એ જ્ઞાન દર્શન ની પ્રોસેસ તમારે પ્રોસેસ કરી કરીને મેચ્યોર, જેમાં રિલેટિવ સત્યમાં જે મેચ્યોર થઈ જાય, આપણે ક્રિયા વખત એક પ્રકારની ક્રિયા કરતા 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 આપણે એક્સપર્ટ થઈ જઈએ છીએ, એવું અમારે થવું પડે. આમાં અંદર જ્ઞાન દર્શન ની ક્રિયા છે, પેલી ફિઝિકલ ક્રિયા છે. આજે અમે બોલ, આજે અમે આ સત્સંગ કરીએ છીએ તો ધીમે ધીમે બોલવાથી અમારી સ્પીડ ધીમે ધીમે સ્માર્ટ થવા માંડી. પણ પ્રેક્ટિસ થી કોઈ ચમત્કાર નથી થઈ ગયો. એવી રીતે આમાં પણ જ્ઞાન દર્શન નો ઉપયોગ કર કરીને પરફેક્ટનેસ પર લાવવું પડશે આપણે. કારણ કે પૂછે ત્યાં આમ જોવાનું કે પરફેક્ટનેસ નથી આપણી, ભૂલ છે અંદર, પૂછવું ના જોઈએ. જ્ઞાન દર્શનમાં અશુદ્ધિ ના હોવી જોઈએ, ઉદયવા જે હોય. પણ જ્ઞાન દર્શનમાં કઈ ખૂચ્યું માટે તમારા વિઝનમાં ક્લેરિટી નથી. જ્ઞાન દર્શનમાં ખૂચ્યું જે આપવો છો એ કયા એંગલ ના કરી શકે તો જ ખૂચે ને. પણ આપણો પ્રશ્ન મારો, એ જ્ઞાન દર્શન શુદ્ધ છે અને અવિનાશી છે, એમાં પૂછવાનું ક્યાં આવી ગયું? પણ વેન યોર કોર્નર ઇઝ રિલેટિવ ટુ, તો પૂછવાનું જ છે. બરાબર છે. તો ધેટ યોર અનક્લેરિટી ઇન યોર વિઝન.